બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજે આપણે વ્લોગ ચાલુ કરવાનું વેરું બહુ મોડું આવ્યું, 10 વાગી ગયા સવારના. કારણ કે સવારના પોરમાં ગામમાં ગયો તો દૂધ લેવા ગયો તો પછી આપણે કાલ ચકલી બહુ હેરાન કર્યા. બપોર પછી કંઈ વ્લોગ પણ કાલ નથી બનાવ્યો એટલે ચકલી બહુ કાપીને ઉઠતી નથી પાછી, એટલા માટે સવારના પોરમાં એના માટે છે ને દવા લઈ આવ્યો. તમને એમ થતું હોય ચકલાની થોડી દવા આવે બધા ખેડૂત લગભગ મમરી ને નામી ઓળખે મમરી, એટલે ગંધાઈ બહુ બે જણા મને કીધું કે પારી માં સટી જવાની છે ભરતી ખોરાક, તો સકલી બેહે નહી કે હા હોય એટલે કઈ વાંધો નહીં. તો એનો કઈ એવો કઈ ખાસ કઈ ભાવ હોય નહીં, એટલે એકાદો કિલો લઈને ટ્રાય કરીએ આપણે. એટલે સવારના પોરમાં ઉઠીએ એક વાર આખા જે જાગીલો આપણો જીરો વાવો લખ્યો ને બધેમાં મમરી સાટી દીધી છે ફરતી કોરા બોર્ડરમાં, પછી વહી દીધી વૈશ્વા પાંચ સાત ક્યારા મૂકી અને સાટી દીધી. હજી તો બહુ સાયકલી આવતી નથી ને ગંધાય નામે, પણ એ તમને ના ગંધાય કારણ કે વિડીયોમાં હા ના આવે. બરાબર હું બતાવું, હા હારી કોથરી હારી અહીંયા જ છે. સસ્તો કેમેરામેન શું કરા તું આટા મારો. હા બીજા નંબર માં આપડે છે ને હલરમાં માંડવી સુખી કરવાનો, ઓલો શું કહેવાય સાયણો ફિટ કરવાનો હે, જારી કહીએ ને અમુક સાયણો છીએ અમે સાયણો કંઈ અને કહેવાય જારી. જારી અમારો ઓલો હેરંગ નથી, શોર્ટકટ જ છે થોડો ટૂંકો કટકો, એ હું તમને બતાવી આગળ વિડીયોમાં. તો વિડીયોમાં જોડાઈ રહેજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, અને માન બાપુ ભાગવારી વાળી એક્શન હજી એ વીણવાની બાકી છે, એને વીણવા ગયા. અને મારે પારું કરવું સકલીનું ધ્યાન રાખવાનું, અને આજ હલર બધું હરાડે કરવું. માવઠાની આગાહી છે એટલે ઢીગલા તો ચોખા આગળ નથી કરવા, કારણ કે ઢીગલા તો નામ ઢીગલા છે એમ એમ ઢાકણ માથે કાગળ જ નાખવાનું છે, એટલે મારે આ વીણાની માંડવી થોડીક પડી એ હલર થઈ જાય ફિટિંગ બધું એ જરાક વાવલી અને આપણે એક ધારી એમાં નાખી દઈએ તો હસવાઈ જાય. બાકી આ ઢીગલા આગળ ઉખેરવા નથી, આ માવઠું જવા દેવું થાય બધું બેહાણ એ ચોખા કરતા હોય ને વરી મેં આવે તો ના. એટલે મારે જો એક આ ફૂલી બદલાવાની છે પંખાની, અને અહીંયા થોડુંક બદલાવાનું છે તો હું છે ને ગોતી લઉં ફટાફટ, પછી આને ખોલી નાખી પછી બદલાવી નાખી. તો મિત્રો આપણે જો માંડવી ચોખ્ખી કરવામાં ખાલી આ 3 વસ્તુ બદલાવાની થાય, આમાંથી આ છે જૂનમાં શોર્ટકટ ટૂંકમાં આવે ટૂંકું, અને ઓલા હેરંગ સૈણો આવે એમાં ખબર હોય તો અહીંયા ઓલી બીબડીને એવું બધું નીકળે, આમાં અહીં કંઈ નીકળે નહીં, બધું માંડવી ભેગું જાય ખાલી ધાર દેવાઈ જાય ડેડવાને. કોઈક ડાઠું હોય તો ઉડીને પડે સેટું, અને પાણો ને કોઈ ઢેફું હોય નીકળે આપણે ઉપડીમાં ડાયરેક્ટ આગળ નીકળી જાય, એ રીતના કરવાનું છે. એટલે સૌથી પહેલાં આ કાઢવું જોઈએ, પછી આ પસરાના બોલ ઉગેરવા જોઈએ એની ફેરે ઓલું પતરું ફૂટતા હોય, પછી આ કાઢીને આ ટૂંકી ઝૂંપડી ફૂટતા હોય, પછી પંખો ફૂલ ફેરવવા માટે નાની ફૂલી કાઢીને મોટી ફૂલી ચડાવવાની થાય, એવું બધું કરવાનું થાય. હાલો તો કરી નાખે
કચરો વાગી ગયા રૂમટાના ત્રણ માં આપણે હલર નું બધું ફિટિંગ તો બપોરે જ કરી દીધું. પછી એક ફોટો નથી થતો, ટૂંકમાં વડો કરવો પડે એમ હતો. અમે કેમ બધું ખોલી નહીં પાછું કઈક બેરિંગમાં ભટભટ થતું એ કમું નમું કરે છે. બાકી તો આ બધું કમ્પ્લીટ આપણે બપોરે જ કરી દીધું. આથી માંડવી નાખવાની આમ ઉડીને પડે હેઠી. અને બીજા નંબરમાં આપણે અહીંયા માંડવી ભરવાનો જે ગોડાઉન છે ને એમાં ભૂકો હતો જરાક તરિયાટાનો, બપોરે એ ચોખ્ખું કર્યું. જમીન પછી આપણે જો ગેટમાં તમને દેખ ફુગા લઈને મારી ખીલ મારી ને તમને હમણાં કહું હલાઈ હટી જા. આપણે આમાં નથી જવાની છે. વાત કરો આપડે ફુગા લઈને મસ્ત મજાની એવું રૂપારો લાગે. આપડે રૂપારો લગાડવાનું નથી કર્યું. અહીંથી હવા બહુ આવે, રોયાળ મળ્યો ને રોયાળ તો હવા આવે ને એટલે આખરે સમજો ફૂલ પવન આવે ને તો એટલે આખા ફળિયામાં ધૂળ ધૂળ થઈ પડે. એવું થાય ભૂકો ધૂળ ને આવું એમ થાય. અહીંયા કોઈ હાથમાં નહીં કે રેવા જ નહીં આવ્યું ને એવું થઈ જાય એક જ દીમાં. એટલે અહીંયા રેર આડી બાંધી દે હવા થોડીક ઓછી આવે. કારણ કે સા થાય છે રૂંઢાનો થઈ ગયો જામનગર થી ડોક્યુમેન્ટ આવવાનું હતું બસ માં પાર્સલ એ લેવો ને તમે આ જોતા હો ઉપર ઉડે બાજ લેવો. ઘણા મિત્રો કેતા હતા કે બાજ તું બાંધી કે ચકલી ઓછી આવી. આપણે સવારે મમરી ની ટ્રાય કરી પણ એમાં રિઝલ્ટ લગભગ 4-5 કલાક જ મળ્યું. પણ હવે હા આવે ભાઈ તને હવે હા એ નથી આવતો. મમરી નો ઉડી ગયું ટૂંકમાં ખુલ્લું હોય ને એટલે એનું રિઝલ્ટ ના મળ્યું કઈ. એટલે મમરી નો કોઈ ખર્ચો ના કરજો. અને આ બાજ નો મી પાછો ખર્ચો કર્યો છે. હવે આનું રિઝલ્ટ કેવું મળે ને એક બધી ખબર પડી જશે. આમાં મેં જરાક જુગાડ માર્યો હોય મગજ માર્યો બતાવો જૂમ મારી. હવે તો બાજ તો છે પણ બાજ ની પડકું મોમાં લઈ લીધું દેખાય તમને. તમને દેખાતું હે મિત્રો પડકું પૂછડી પટપટ કરે હે મજા આવી ગઈ ની મજા આવી ગઈ ની પડકું બડકું નથી પણ મિત્રો એમાં એવું પડકા જેવું ટ્યુબ નું કાપીને બનાવ્યું ને જણાવજો.